નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 615મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આજે આયુર્વેદના અભ્યાસુ લોકોને ઉપયોગી થાય એવો વિષય લઈને આવ્યા છે. આયુર્વેદ ચિકિત્સામાં વિવિધ દ્રવ્યોના ગુણધર્મો અને સમજૂતી. તો વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય આવે શરૂ કરી શકે છે. પ્રોપર્ટીઝ ઓફ ક્રૂડ ડ્રગ્સ અકોર્ડિંગ ટુ આયુર્વેદ. આયુર્વેદ અનુસાર દ્રવ્યોના ગુણધર્મો, પ્રોપર્ટીઝ ઓફ ક્રૂડ ડ્રગ્સ. ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય આવે શરૂ કરી શકે છે. ઠક્કર સાહેબ લેફ્ટ થઈ ગયા લાગે છે. તો પ્રોપર્ટીઝ ઓફ ક્રૂડ ડ્રગ્સ, ખાસ કરીને દ્રવ્ય ગુણ. હા હા, હવે આવ્યો. હા, કારણ કે મારે દીકરાનો ફોન કેનેડાથી ચાલુ છે ને, એટલે જરા ગણપતિ. અવાજમાં થોડોક પ્રોબ્લેમ છે. હા, સ્પીકરમાં પ્રોબ્લેમ. તો પ્રોપર્ટીઝ ઓફ આયુર્વેદ, બરાબર, જે આયુર્વેદની પ્રોપર્ટી છે આયુર્વેદ અનુસાર, પ્રોપર્ટીઝ ઓફ ક્રૂડ ડ્રગ્સ એટલે કે દ્રવ્ય ગુણમાં, જે આયુર્વેદના વિદ્યાર્થીઓ હોય દ્રવ્ય ગુણશાસ્ત્ર, તેમાં દ્રવ્યોના ગુણધર્મો વિશે ખાસ સમજૂતી આપવામાં આવતી હોય છે. ગુણધર્મો એટલે કે પ્રોપર્ટીઝ. તો આયુર્વેદ અનુસાર આહાર દ્રવ્યો હોય, વનસ્પતિ દ્રવ્યો હોય, ખનિજ દ્રવ્યો હોય, વનસ્પતિજ ઔષધ હોય, ખનિજ ઔષધ હોય, પ્રાણીજ ઔષધ હોય, તો દરેક જે આયુર્વેદમાં ઔષધ તરીકે જે વપરાતું હોય એના ખાસ ગુણધર્મો હોય છે. પ્રોપર્ટીઝ એટલે કે ગુણધર્મો. તો ગુણધર્મો વિશે સમજૂતી આપશે. સર, અવાજ આવે છે? હવે હા, અવાજ આવે છે. હા, આવે છે, આવે છે. આવો, બોલો બોલો બોલો. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. આજના વેબિનારનું શીર્ષક આયુર્વેદ ચિકિત્સામાં દ્રવ્યોના ગુણધર્મ અને સમજૂતી. એટલે હમણાં જ મિત્તલિયા સાહેબે જે પ્રસ્તાવનામાં આપણને કીધું, પ્રોપર્ટીઝ, એ વિષય ઉપર આજનો વેબિનાર છે. આપણે સર્વે આયુર્વેદ અને વનસ્પતિઓ સાથે સુપરિચિત છીએ. જે કઈ પ્રયોગો આપણે સર્વે હાથ ધરીએ છીએ તે તેના ગુણધર્મોને આભારી છે. આદરણીય શ્રી મિત્તલિયા સાહેબે અત્યાર સુધી 125થી પણ વધારે વેબિનારો દ્વારા આપણને વનસ્પતિ જ્ઞાનનો અભ્યાસ અને વિવિધ રીતે પરિચય કરાવ્યો છે. એમનો હર હંમેશ વનસ્પતિ ની જ્ઞાનવર્ધક માહિતી અને ઉપયોગ જનજનમાં પહોંચે એ ધ્યેય હોય છે. એમને ઘણા વેબિનારો દ્વારા આપણને અનેક દ્રષ્ટિથી વનસ્પતિ પરિચય કરાવ્યો છે, જેમ કે ગમ એન્ડ રેઝિન, એનો એક વેબિનાર. એવી રીતના અલગ અલગ ગમ એન્ડ રેઝિન, સ્ટાર્ચ, ગ્લાયકોસાઇડ, આલ્કોલાઇડ, એન્ટીવાયરલ, ખટાશ ધરાવતી વનસ્પતિઓ, ડાયુરેટિક, સ્ટીરોઇડ ધરાવતી પરગેટિવ, પછી કડવાસવારી, શીર ધરાવતી, ટેનિન ધરાવતી, એટલે આટલી બધી વિવિધ રીતે આપણને જે માહિતી આપે છે એમનો હું હૃદયથી આભાર માનું. આ
બધા જ વનસ્પતિના વિશેષ ગુણો આધુનિક વિજ્ઞાન મુજબના છે. આજે આપણે આયુર્વેદ દ્રવ્ય ગુણશાસ્ત્ર મુજબ ના ગુણધર્મો વિશે ચર્ચા કરીશું. આની શરૂઆત કરતા પહેલા પૂર્વ ભૂમિકામાં આયુર્વેદ અને વનસ્પતિના સંબંધ વિશે જાણવું સર્વ માટે જરૂરી છે. વિશ્વની કોઈ પણ ચિકિત્સા શાસ્ત્ર દ્રવ્ય ગુણ વિજ્ઞાન વગરનું સંભવવું અશક્ય છે. રોગ ઉત્પન્ન થવાના નિમિત્ત કારણ વગર રોગો થતા નથી અને જે કારણોથી અથવા નિદાનોથી ઉત્પન્ન થાય છે તેમાં દ્રવ્યોનું ખૂબ મહત્વ છે. ચિકિત્સામાં પણ આ કારણોથી વિપરીત ગુણ અને કર્મોના પ્રયોગ કરવાના હોય છે. ઔષધ અને આહારના રૂપમાં પ્રયોગ થનાર સર્વ દ્રવ્યોના ગુણ કર્મ અને પ્રયોગનું જે શાસ્ત્રમાં વિવેચન હોય તેને દ્રવ્ય ગુણ શાસ્ત્ર આયુર્વેદ મુજબ કહેવામાં આવે છે. આયુ વિશે જે જરૂરી જ્ઞાન હોય તેનો જ્ઞાન પરિચય જેમાંથી મળે તે આયુર્વેદ. અને તેનું જ્ઞાન આપનાર આયુર્વેદ. ચિકિત્સા ઔષધ ના માધ્યમથી થાય છે, તેથી ઔષધ વગરનું વિસ્તૃત અને અંશાર જ્ઞાન ઔષધ વિશેનું વિસ્તૃત અને અંશાંશ જ્ઞાન અતિ આવશ્યક છે. આજે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી હું શ્લોક ન કહીશ, કેવળ અર્થ જણાવવાનો પ્રયત્ન કરીશ. ચરક કહે છે, દ્રવ્યગુણ શાસ્ત્રનું જ્ઞાન હોવાના કારણે અજ્ઞાની વૈદ દ્વારા પ્રયોજવામાં આવેલ અમૃત પણ વિષ બની જાય છે. એવી જ રીતના શાસ્ત્રમાં રાજનિઘંટુ કહે છે, એટલે દ્રવ્યગુણ શાસ્ત્ર, નિઘંટુ વગરનો વૈદ, ત્રણ વગરનો વિદ્વાન અને અભ્યાસ વગરનો ધનુષ્યધારી, ત્રણેય સમાજમાં હાસીને પાત્ર થાય છે. આ બહુ મર્મિક વાત છે. શબ્દોની ભાષામાં આપ સમજી શકો છો. સૃષ્ટિની ઉત્પત્તિમાં મૂળ કારણ સ્વરૂપ આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, આત્મા, મન, કાળ અને દિશા હોવાથી કારણ દ્રવ્યો કહેવાય છે. એમાં બે ભાગ પડ્યા, ચેતન અને અચેતન દ્રવ્યો. ચેતન દ્રવ્યો એટલે જેમાં ચેતના ધાતુ આત્માનો નિવાસ તથા અભિવ્યક્ત હોય તે સર્વે જીવ જંતુ વૃક્ષ આદિ સર્વે ચેતન દ્રવ્યો. ચરક સૂત્ર સ્થાન અધ્યાય 26 માં કહ્યું, ચરકે, કે જે ઇન્દ્રિય યુક્ત સેન્દ્રિય હોય તે ચેતન છે, જેઓ ચેતન નથી તે સર્વે અચેતન, જેમ કે ખનિજ રસાયણ. ઉત્પત્તિ ભેદથી દ્રવ્યોના જાંગમ, ઔદ્ભિદ અને પાર્થિવ એમ ત્રણ વર્ગ થાય છે. જાંગમ એટલે જે એક સ્થાનેથી અન્ય સ્થાને ગમન કરે એ સર્વ જાંગમ, મનુષ્ય, પશુ, પક્ષી જાંગમમાં આવે. ઔદ્ભિદ જે પૃથ્વી ફાડીને ઉત્પન્ન થાય તે ઉદ્ભિદ, જેમ કે વૃક્ષ, લતા, શુભ વગેરે. પાર્થિવ જે પૃથ્વીથી પ્રાપ્ત થાય તે પાર્થિવ. અચેતન પાર્થિવ દ્રવ્ય અચેતન, સુવર્ણ, રજત, સેંદવ આ બધું એમાં આવે. જાંગમ દ્રવ્યોના ચાર પેટા ભાગ બતાવ્યા, જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભિજ. અહીંયા આ મારે એટલા માટે વિગત આપવી પડે છે કે જાંગમમાં જરાયુજમાંથી માનવ નો જન્મ થયો છે, જે ચેતના યુક્ત હોય છે, અને ઉદ્ભિજમાંથી ચાર પ્રકાર જે ઉદ્ભિજના છે એમાંથી ચાર પ્રકારના વર્ગો છે, જેમાં એક વનસ્પતિ, બીજું વાનસ્પત્ય, ત્રીજું વિરુદ્ધ
અને ચોથી ઔષધ. આ યાદી આ ફકરામાંથી જે મેં દર્શાવ્યું, આ ચરક સૂત્ર સ્થાન એક સૂત્ર સુશ્રુત સૂત્ર સ્થાન ના શ્લોકો મુજબનું છે. વનસ્પતિ જેમાં સૂક્ષ્મ પુષ્પ લાગે અથવા અપુષ્પ હોય તેને વનસ્પતિ કહે છે. દાખલા તરીકે વડ, એટલે વડ ઉમરો. વનસ્પતિઓ વૃક્ષો જેમાં ફળ અને પુષ્પ સ્પષ્ટપણે દેખાય, દાખલા તરીકે આમ્ર એટલે આંબો, જાંબુ, આંબલી. વિરુદ્ધ જેમની લતા, વેલ કે નાના છોડ થાય તે વિરુદ્ધ, એટલે ગડુચી ને નાના નાના આપણે પગેડો ને આ બધા જે કહીએ એ. અને ઔષધિ જેના ફળ પાકી જાય ત્યારબાદ સ્વયં નષ્ટ થઈ જાય તેને ઔષધિ કહેવાય, દાખલા તરીકે ઘઉં, સાલી ચોખા, ધાન્ય, કઠોળ વગેરે. પણ અર્થ દૈનિક આહાર દ્રવ્યનો સંકેત શાસ્ત્ર મુજબ છે, અને એના જે વિવિધ શારીરિક ગુણ પ્રભાવના ગુણો હોય છે તેમાં વિષમતા આવવાથી રોગનો પ્રાદુર્ભાવ થાય છે, અને એ રોગને દૂર કરવા ઔષધિમાં વિપરીત ગુણયુક્ત આહાર લેવાનું પ્રથમ સ્થાન છે, જેને વૈદો પથ્ય પરિજી તરીકે પ્રથમ આપે છે. પછી રોગની ચિકિત્સા માટે વનસ્પતિ, વાનસ્પતિય વિરુદ્ધ કે પાર્થિવ દ્રવ્યોના પ્રયોજનથી ચિકિત્સા કરે છે. શરીરને આયુર્વેદ શાસ્ત્ર પંચમહાભૂતનું બનેલું માને છે, અને શરીરસ્થ દોષો પણ પંચ ભૌતિક છે. આ પંચ ભૌતિક સંગઠન યુક્ત શરીરમાં વૃદ્ધિ કે હાસ એટલે ઉણપ થવાથી વ્યાધિ રૂપે રોગ આવે છે. ચિકિત્સાનો ધ્યેય પણ વૃદ્ધિ ક્ષયને દૂર કરી સામ્યવસ્થા પ્રાપ્ત કરાવી સ્વસ્થ કરવાનો છે. દ્રવ્યો દ્વારા સેવન કર્યા બાદ ક્રમશઃ ભૂતાગ્નિ, પંચમાભૂતની ભૂતાગ્નિ, જઠરાગ્નિ અને ધાત્વાગ્નિની ક્રિયા થાય છે, જેના આધારે શરીરમાં નવી ધાતુ બને છે અને પરિણામદાયી ચિકિત્સા બને છે. ચરક કહે છે કે કોઈ દ્રવ્ય રસથી, કોઈ વીર્યથી, કોઈ ગુણથી, કોઈ પાકથી અને કોઈ પ્રભાવથી કાર્ય કરે છે. આટલી સમજણ આપી આજના વિષય પર પ્રયાણ કરીશું. કોઈ પણ દ્રવ્યનું કાર્ય તેમને આશ્રિત ગુણો પર અધિકાંશ આધાર રાખનાર છે, તેથી દ્રવ્યના કર્મમાં ગુણનું અતિ મહત્વ છે. અંગ્રેજીમાં ગુણોને ફાર્મોલોજિકલ એક્શન કહેવાય છે. અગાઉના વેબિનારમાં મેં શરીરના 20 ગુણ વિશે ઉલ્લેખ કરેલો, આજે એ જ 20 ગુણને વિસ્તારથી સમજી પછી ચિકિત્સકીય બીજા ગુણો વિશે આગળ વધીશું. પ્રથમ આપણે જે રોજિંદો આહાર લઈએ છીએ અને એ આહારના ગુણો દૈનિક એ 20 ગુણોની આપણે પ્રથમ સમજૂતી મેળવી લઈશું. ગુરુ જે દ્રવ્યની ગ્રહણ કરવાની શક્તિ છે તે ગુરુ સામાન્ય વ્યવહારમાં ભારે શબ્દથી જોવામાં આવે છે, જેમ કે અડદ, અંગ્રેજીમાં જેને આપણે હેવી કહીએ છીએ. ગુરુ દ્રવ્યોમાં પૃથ્વી અને જળની પ્રધાનતા હોય છે. ગુરુનું વિપરીત લઘુ, ગુરુથી વિપરીત હોય એ લઘુ. જે ગુણમાં શરીરને હલકું કરવાની શક્તિ છે તે લઘુ, આમાં વાયુ અને આકાશની પ્રધાનતા હોય છે, એને અંગ્રેજીમાં આપણે લાઈટ કહીએ. શીત, શીતનો અર્થ ઠંડુ થાય. જે શરીરમાં ઉષ્ણતાને ઘટાડી શીતળતા આપે તે શીત. એનું વિપરીત ઉષ્ણ, ઉષ્ણ એટલે ગરમ. જેનાથી દાહ થાય, શરીરની ઉષ્ણતા વધે તે ઉષ્ણ, ઉષ્ણ આગ્નેય હોય છે. સ્નિગ્ધ, ચીકણું, સ્ટીકી. જેમાં ચિકાસ બનાવવાની શક્તિ છે તે સ્નિગ્ધ. સ્નિગ્ધમાં આપ્ય એટલે જલ ગુણ પ્રધાન હોય છે.
હવે અહીંયા હું આ જે પ્રધાન શબ્દ બોલું છું, કોઈ પણ દ્રવ્યનો એક ગુણથી નથી હોતું, એમાં બીજા અંશો પણ હોય છે પંચમા ભૂતના, પણ જેની માત્રા વધારે એટલે એને પ્રધાન કહેવાય. વૃક્ષ લુખુ ડ્રાય, જેમાં એ વૃક્ષ એમાં વૃક્ષતા કઠિનતા અને સુષકતા લાવનાર હોય છે, એ મળનું પણ શોષણ કરનાર હોય છે, તેમાં પાર્થિવ અને વાયવ્ય ગુણ હોય છે. મંદ સ્લો, જે ધીમી ગતિએ કામ કરે, જે શરીરમાં જઈ સમન કર્મ ડિપ્રેશન કરે તે મંદ, તે પૃથ્વી અને જળ ભૂતોની અધિકતા વાળો. તીક્ષ્ણ સ્પિરિટ, જેની શોધન કર્મમાં શક્તિ છે તે તીક્ષ્ણ, આ અગ્નિ પ્રધાન હોય છે. ગતિહીન જળ સ્ટેડી, જે દ્રવ્યમાં ધારણ કર્મની શક્તિ છે તે સ્થિર, એ પૃથ્વી તત્વ પ્રધાન હોય છે, વાયુ અને મળનું સ્તંભન કરનાર હોય છે. સર્વ ગતિ કરનાર, સરકવું લેક્ઝાટિવ, જે ગુણમાં પ્રેરણ કરવાની શક્તિ છે તે, જે વાત અને મળની પ્રવૃત્તિ કરનાર અનુલોમક. મૃદુ કોમળ ઓછું સોફ્ટ, જે કોમળ બનાવવામાં પ્રેરક બને. એક વાત અહીંયા વિશેષ સમજવા જેવી છે, તે એ છે કે માંસ રક્ત મેદ મજ્જા હૃદય નાભી યકૃત લીહા આત્ર ગુદા, આ બધા અવયવો મૃદુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. એટલે જ્યારે આપણે આવા આહારોનું ધ્યાન ન રાખીએ ત્યારે એ અવયવો બગડે છે. જલ અને આકાશમાં ભૂત પ્રધાન હોય છે. કઠિન હાડ કઠણ નક્કર, જે શરીરમાં દ્રઢતા ઉત્પન્ન કરે. આપણા ઘણા વ્યક્તિઓ આપણે ઘણા વ્યક્તિઓ એવા જોઈએ કે જેઓને વાંધો એટલો કડક હોય કે દબાવનારનો હાથ દબાય પણ એના ચામડી ઉપર અસર ન દેખાય એવા. વિશદ ક્લિયર પારદર્શક, જેમાં ક્લેદનો નાશ કરવાનો ગુણ હોય તે, અર્થાત પિશ્ચલથી વિપરીત. આમાં પાર્થિવ અને વાયવ્યની પ્રધાનતા હોય છે. પિશ્ચિલ એટલે અતિ ચીકણું, ગુંદરીઓ લુવાબદાર ગ્રીસી, જે ગુણની શરીરમાં લેપન કરવાની શક્તિ હોય. આવા દ્રવ્યો જીવન બલકારક, તૂટેલા હાડકાને સાંધનાર હોય છે. આ તંતુજન જનન પણ હોય છે, એટલે જ્યારે આપણે રપ્ચર થાય, સ્નાયુ ફાટી જાય, એમાં પિશ્ચિલ ગુણધર્મ વાળી ઔષધો વિશેષ કામ કરે. એવા દ્રવ્યો એટલે ઈસબ ગોળ ગુંદા સ્લક્ષણ, આ પણ પિશ્ચિલ મુજબ છે, પણ વધારે ચિકાસયુક્ત ન હોય, મધ્યમ હોય. જે ગુણોમાં રોપણ શક્તિ વિશેષ હોય, દાખલા તરીકે સંગચીરું. ખર કર્કશ રફ ખરબચડું, જે ગુણોમાં લેખન કરવાની શક્તિ હોય તે ખર. કપડા, જે આપણે ચોમાસા પહેલા જ બહુ ઓછા સમય માટે જોવા આવે છે, મળે છે. સૂક્ષ્મ માઇન્યુટ અતિ ઝીણું, જે ગુણની સ્ત્રોતોના મુખ ખુલ્લા કરવામાં શક્તિ હોય તે સૂક્ષ્મ, દાખલા તરીકે જવ અને તલ તેલ. સૂક્ષ્મ ગુણની વિશેષ ગુણ વિશે થોડી વાત કરવી છે. શરીરમાં કેશિકાઓ કેપેલરીસ સૂક્ષ્મ વાહિની કહીએ, મૂત્ર નિર્માણ કરવાના સૂક્ષ્મ નલિકાઓ નેફ્રોન્સ રિનલ ટ્યુબ્યુલ્સ કહીએ, ફેફસાના એરોલર બેગ્સ વાતવાહક કોશિકાઓ વગેરેની રચનામાં સૂક્ષ્મ દ્રવ્યો અતિ ઉપયોગી હોય છે, કારણ કે તે રચના મુજબ અતિ સૂક્ષ્મ ગુણયુક્ત દ્રવ્ય ત્યાં કાર્યરત રહી શકે. બીજા આવા સૂક્ષ્મ અવયવમાં પ્રવેશ કરનાર દ્રવ્ય દ્રવીભૂત હોવા જોઈએ. જે કાર્ય જોડાયેલ છે એમાં બે કાર્ય જોડાયેલ છે, એક
ફિલ્ટ્રેશન અને બીજું ઓસ્મોસિક પ્રેશર. એટલે આ ઓસ્મોસિક પ્રેશર બંને બાજુ આવન જવન માટેની ક્રિયા કરનાર છે. જો બંનેમાંથી એક બાજુ અવરોધ કે તફાવત હોય તો કાર્ય પૂર્ણ ન થઈ શકે. એટલે જ આ દ્રવ્યનો પ્રયોગ તેલ કે દૂધ દ્વારા આયુર્વેદમાં આપણે કરી અને એના પરિણામ લઈએ છીએ. જો રક્તકણમાં ઘનતા એટલે પિશ્ચલતા વધારે હોય તો બ્લડ પ્રેશરમાં પણ તફાવત આવે છે. આ એક કારણ પણ હાઈ બ્લડ પ્રેશરનું હોય છે અને હાઈપર કાઇસિસ કહેવાય છે. આવા દ્રવ્યો એટલે સૂક્ષ્મ દ્રવ્યો અગ્નિ વાયુ પ્રધાન હોય છે. અગ્નિ વાયુ ને આકાશ પ્રધાન હોય છે, સોરી સ્થૂળ જાડુ ઠીક જે સ્ત્રોતોના અવરોધ કરે તે સૂક્ષ્મથી વિરુદ્ધ સાંદ્ર એટલે ઘાટું સ્થૂળ જીવ જે જાડુ કરનાર હોય તે દ્રવ પ્રવાહી લિક્વિફાઈડ જે ગુણમાં શરીરના આદ્ર એટલે ભીનું રાખવાનો નરમ રાખવાનો જે ગુણ હોય તેમજ શરીરમાં વિલીન થવાનો ગુણ ધરાવે તે આ દૈનિક આહાર યોજનાના શારીરિક દ્રવ્યોના ગુણોની વાત થઈ. આપણો આહાર કેવો હોવો જોઈએ તે આનાથી સમજી શકાય અને રોગના કારણોમાં કયા દ્રવ્યોની વૃદ્ધિ થઈ સાથે વિપરીત ગુણોના હાશ થયો તે જાણી ફેરફાર લઈ શકાય. હવે આપણે ચિકિત્સકીય દ્રવ્યોના ગુણને પણ જાણીએ. પહેલું જીવનીય રિસ્ટોરેટિવ, શરીરમાં કોષોની સતત ભાંગતોડ ચાલુ છે. આ હું ઘણા બધા વેબિનારમાં કહી ચૂક્યો છું. જૂના કોષો નાશ પામે અને તેનું સ્થાન આહાર દ્રવ્યોમાંથી બનેલા નવા કોષો ક્ષતિપૂર્તિ કરે છે. જે દ્રવ્યો જીવનને નિભાવવાનું કાર્ય કરે તે જીવનીય અને અગાઉના હમણાં જ વેબિનારમાં વિટામિનના વેબિનારમાં મેં દૂધ વિશે બહુ વિસ્તૃત માહિતી આપી હતી. જીવનીય એમાં દૂધ માખણ ઘી વગેરે પરમ જીવનીય કહેવામાં આવ્યા છે. રૂહણ ફેટનિંગ જાડુ કરવાવાળું જે દ્રવ્ય શરીરને હૃષ્ટપુષ્ટ બનાવે તે રૂહણ શરીરમાં મોટો હિસ્સો માંસનો છે. એટલે જ માંસ ધાતુ વધારનાર હોય તે રૂહણ રૂહણીય ઘઉંનું ઘઉંના ગુણ રૂહણ કહેલા છે. લેખન લેખનીય રૂહણથી વિપરીત ગુણવાળું દ્રવ્ય તે લેખનીય શરીરમાં ચોંટી રહેલા કે સંતાઈને પડી રહેલા દોષોને જે ઉકેરી કાઢે તે લેખનીય મધ ઉષ્ણ જલ વગેરે. વેદનીય પિયર્સિંગ શરીરમાં ગ્રથિત ગંઠાયેલા મળોને દ્રવ કરીને બહાર ધકેલે તે વેદનીય જે પુરુષ અને ગ્રથિત વાતાજી દોષોને અધો માર્ગે બહાર કાઢે તે દાખલા તરીકે કટુકી કડું. દીપન અગ્નિદીપક સ્ટોમેસિસ ગેસ્ટ્રિક સ્ટિમ્યુલન્ટ દીપન દ્રવ્ય આમને પકવતું નથી પણ જઠરાગ્નિને વધારે છે. દીપન દ્રવ્યો અગ્નિ અને વાયુની પ્રધાનતા વાળા હોય છે. વરિયાળી દીપન છે. પાચન ડાયજેસ્ટિવ ડાયજેસ્ટન જે દ્રવ્ય આમ અથવા અપક્વ અનરસને અને મળને આમયુક્ત દોષો ધાતુઓ અને મળોને પકાવે પણ જઠરાગ્નિને પ્રદીપ્ત ન કરે એ પાચન કહેવાય. દાખલા તરીકે નાક કેસર. પાચન દ્રવ્યોમાં વાયુ અને અગ્નિના ગુણોની પ્રધાનતા હોય છે. અત્રે એક સ્પષ્ટતા કરી દઉં કે બંને એટલે કે દીપન અને પાચનમાં અગ્નિ વાયુ પ્રધાન જણાવાયા છે. તો પ્રથમ દીપનમાં અગ્નિ કાર્ય પ્રધાન છે ને વાયુનું સહાયક છે, જ્યારે પાચનમમાં વાયુનું કાર્ય પ્રધાન છે અને અગ્નિનું કાર્ય સહાયક છે એ સમજવું અગત્યનું છે. દીપન પાચન જે અગાઉ મેં દીપન અને પાચનમાં જે કીધું એ બંનેને જોડીને જે થાય એ દીપન પાચન. એમાં આપણે ઘણા બધા દ્રવ્યો જાણીએ છીએ, સૂર મરી પીપર ત્રિકટું પછી બીજા બધા પંચકોલ કહેવાય ચિત્રક કહેવાય. આ પણ વાત એ છે કે
દરેકના ગુણ પ્રકૃતિ મુજબ અલગ અલગ કાર્યરત રહે છે. બલ્ય બલવર્ધન, ટોનિક વાઇટાલિટી ડેવલપર, શરીરમાં બળ વધારનાર દ્રવ્યો બલ્ય કહેવાય. બલ્ય દ્રવ્ય બહુધા સ્નિગ્ધ અને પફકર હોય છે, પરંતુ અપવાદ રૂપે જવ વૃક્ષ અને વાતકર હોવા છતાંય બલ્ય છે. જવ સ્ત્રોતોની શુદ્ધિ કરતું હોવાથી બલની વૃદ્ધિ કરે છે. વર્ણ્ય વર્ણ પ્રસાદન, સ્કિન ટોનર, પ્રાજક્તપિત્તના વિકારથી ત્વચાના વર્ણની વિકૃતિ આવે, અલ્પરક્તતામાં વર્ણ બદલાય છે એ વાત પણ યાદ રાખવા જેવી છે. કંઠનીય સ્વર્યમ, સિલેરિય એક્સિટન્ટ, કંઠ અને સ્વર માટે હિતકર દ્રવ્યો કંઠ્ય અને સ્વર્યમ કહેવામાં આવે છે. આવા દ્રવ્યો ગાંઠો બેસી ગયો હોય ત્યારે વિશેષ પ્રભાવી હોય છે, દાખલા તરીકે સિંધવ, જીટીમલ. હૃદય કાર્યક ટોનિક, હૃદયને અથવા મનને પ્રિય અને હિતકાર દ્રવ્યો હૃદય કહેવાય. અહીંયા એક પ્રશ્ન થાય કે હૃદયના દ્રવ્યો વિશે વ્યાખ્યામાં જે કંઈ ભૂલ છે તો અત્રે જણાવવાનું મન થાય છે કે વૃદ્ધ ત્રય એટલે જરબ, સુશ્રુત અને અષ્ટાંગ હૃદય, એટલે માં એના ગ્રંથોમાં અર્જુન, સુવર્ણ, મુક્તા એટલે મોતી, અંબર વગેરે દ્રવ્યોનો ઉલ્લેખ હૃદય તરીકે જણાવાયો નથી એવું બાપાલાલજી એ એક પુસ્તકમાં નોંધ મૂકેલ છે. એમના મત મુજબ જે દ્રવ્ય હૃદય સ્થિત ઓજ અને અવલંબક કફને વધારે છે, હૃદયને શક્તિ આપે તેવા જ દ્રવ્યો ખરા હૃદય દ્રવ્ય કહેવાય. આવા દ્રવ્યો અધિકાંશ શીતવીર્ય, કારણ કે ઓજ એ શીતવીર્ય છે અને આવા દ્રવ્યો જ હૃદયને સ્થિર શક્તિ આપી શકે. હૃદય ચેતનાનું સ્થાન છે અને ઓજનું સ્થાન છે, સાથે હૃદય રસ રક્તનું સંવાહક તંત્ર હોય, શરીર ધાતુઓના પોષણમાં એનો અગત્યનો ભાગ છે, એટલે ખટમધુરા ફળો જેવા કે ફાલસા બોર હૃદય કહેવાય. આવો મત બાપાલાલજીનો છે. વાઘભટ્ટે જૂના ગોરને હૃદય ગણ્યો છે, ચરકે હૃદય દ્રવ્યોમાં અમલ દ્રવ્યોની શ્રેષ્ઠ ગણાવ્યા છે, જે હમણાં કીધું એમ ખટમધુરા, જેનો ઉલ્લેખ ફાલસા બોર આપીને મેં હમણાં કર્યો. મેધ્ય મેધા શક્તિ ને વધારનાર દ્રવ્યો એ મેધ્ય દ્રવ્યો, જેને આપણે મેન્ટલ ટોનિક કહીએ, બ્રેઇન ટોનિક કહીએ. મેગામાં ગ્રહણ શક્તિ પણ આવી જાય, ધારણ શક્તિ પણ આવી જાય અને સ્મૃતિ, આ ત્રણેયનો સમાવેશ છે. દાખલા તરીકે આપણે બધા જાણીએ છીએ શંખપુષ્પી, બ્રાહ્મણી, જેતીમર, સુવર્ણ, વાજીકર, એફોર્ડિયાસી, જે દ્રવ્યના સેવનથી પુરુષ સ્ત્રી સહવાસ પ્રસંગે અશ્વ જેવી શક્તિ મેળવે તે વાજીકર. વાજી શબ્દનો અર્થ છે શુક્ર, એટલે કે જેનાથી શુક્ર બળની વૃદ્ધિ થાય તે. ઉદાહરણમાં કૌચા, વિલામો. રસાયન અલ્ટરનેટિવ, રસાયન દ્રવ્ય શરીરની રસ રક્તાદિ ધાતુઓની વૃદ્ધિ કરી શક્તિ પ્રદાન કરી, જરા એટલે ગળપણ અને વ્યાધીને રોગને દૂર કરે રાખે, રોગ પ્રતિકારક શક્તિ વિકસાવે તે. જે દ્રવ્યો વૃષ્ય હોય તે મહદઅંશે રસાયણ પણ હોય. ઓજવર્ધક, હૃદય ઓજનું પ્રધાન સ્થાન છે. મારા અગાઉના વેબિનારમાં જીવનીય દ્રવ્યોમાં ગાયના દૂધની વાત કરેલી ત્યારે જણાવેલું કે ઓજના 10 પ્રધાન ગુણ છે, મધુર, શીત, મૃદુ, સ્નિગ્ધ, બલ્ય, લક્ષણ, પિશ્ચલ, ગુરુ, મન, પ્રસન્ન. આ 10 ગાયના દૂધમાં હોય છે. સાથે આજના વક્તવ્યમાં અગાઉના જે શરીરના 20 ગુણો જણાવ્યા તેના અધિક ગુણો જે છે
જે ઓજના ગુણો છે એ યાદ રાખવું જોઈએ. આ હું ફરીવાર રિપીટ કરી રહ્યો છું. તૃપ્તિજ્ઞ, હવે આ શબ્દ થોડો સમજવો પડશે. તૃપ્તિજ્ઞ એટલે જ્યારે ભૂખ ન લાગે, અરુચિ હોય, અરુચિ નાશક, એને તૃપ્તિજ્ઞ કહેવાય. તૃપ્તિ એ કફનો વિશિષ્ટ દોષ છે. આમાશય કફથી લિપ્ત હોય ત્યારે આહાર તરફ દ્વેષ થાય. આ વિકારને દૂર કરનાર દ્રવ્યો તૃપ્તિજ્ઞ કહેવાય. દાખલા તરીકે ચિત્ર, પીપર વગેરે, અગ્નિ પ્રદીપ કરવા વાળા, દીપન, પાચન, અર્શોગ્ન, ગુદામાં જે ગ્રથિત અંકુર અને પીડાકારક રક્તસ્રાવ લુપ્તને શાંત કરે તે, દાખલા તરીકે અર્ક, શીર અને હળદર અને ચિત્ર, કુષ્ઠગ્ન, એન્ટી પેરાસાઇટિક્સ, કુષ્ઠ શબ્દ તમામ ત્વગ રોગોનો, સ્કિન ડિઝીઝ નો વાચક છે. કુષ્ઠ રોગ પિત્ત પ્રદાન અને રક્તદૃષ્ટિના કારણે હોય છે. આ રોગ ચિરત્રિય ક્રોનિક માનવામાં આવે છે. એના દ્રવ્યો ઉદાહરણ તરીકે મંજિષ્ઠા, નીમ, વિડંગ, હરિદ્રા, આ એના ઉદાહરણો છે. કંડુગ્ન, કંડુ એટલે ખુજલી, પ્યુરાઇટિસ, શરીરની આવી ખણજને જે દૂર કરે તે અંગ્રેજીમાં કંડુગ્ન કહેવાય. અંગ્રેજીમાં કંડુને એન્ટી પ્યુરાઇટિસ કહેવાય છે. ઉદાહરણ તરીકે કરંજ તેલ, તુવરક તેલ, નીમ તેલ. રૂમિગ્ન, એન્ટી એલ્મિનિક્સ, વર્મિસાઇડ, વર્મિફ્યુજ, શરીરમાં ઉત્પન્ન થતા બંને અભ્યંતર અને બાહ્ય કૃમિ અને તેનાથી થતા વિકારોનો નાશ કરે તે કૃમિગ્ન ઔષધ પ્રયોગમાં, તે કૃમિગ્ન ઔષધ પ્રયોગમાં ખાસ એ ધ્યાન રાખવું જરૂરી છે કે 2-3 દિવસ પછી જુલાબ રેજ આપવો જોઈએ. આ પ્રયોગો કર્યો હોય ત્યારે જેથી મૂર્છિત અને મૃત કૃમિનું નિસરણ થઈ બહાર નીકળી જાય. એના ઉદાહરણમાં વિડંગ, પલાશ બીજ, કિરમાણી, અજમો વગેરે. એક અગત્યની વાત, શાસ્ત્રની મારે આ અનુસંધાને મૂકવી છે. અજીર્ણના રોગમાંથી કૃમિની ઉત્પત્તિ થાય છે એવો શાસ્ત્ર મત છે. પ્રમેઘનો, એન્ટી ડાયાબિટીક, જે દ્રવ્યો વારે વારે થતી મૂત્રની હાજત પર નિયંત્રણ લાવે તેમજ મૂત્રભાગના વિવિધ વિકારોને શાંત કરે તે. આજે આ સમાજમાં વિશેષ જોવાતો રોગ છે, પણ એના સૂક્ષ્મ નિદાન અને ઔષધ આયોજનનું જ્ઞાન પણ દરેક વૈદ્ય પાસે અનિવાર્ય થઈ પડ્યું છે. ઔષધોની વિશાળ યાદી હોવા છતાં પણ યોગ્ય પરિણામ નથી લઈ શકાતું, એ પણ એક સમસ્યા છે. આના માટે મારા મતે અંશાંશ કલ્પનાનો દોષ હોઈ શકે, આ એક પ્રશ્ન છે. મહદઅંશે ભ્રમે મંદાગ્નિથી શરૂ થઈ. મહદઅંશે શબ્દ એટલા માટે કે આયુર્વેદ મુજબની વાત છે, એટલે મહદઅંશે ભ્રમે મંદાગ્નિથી શરૂ થઈ અજીર્ણમાં પરિણામી સ્થિર થાય છે એવું કહી શકાય. વધારે ન કહે કહેતા એટલું જરૂરથી કહી શકાય કે આટલા અસરકારક શાસ્ત્રીય ઔષધો હોવા છતાંય 100 દીવે પણ અંધારું છે એવો મારો મત છે. તો આપ સર્વે ન્યાય કરશો જી. અને પ્રમેઘના ઔષધોની યાદી તો બહુ વિશાળ છે, પણ અહીંયા હું ખાસ અમુક દ્રવ્યોની ચણાવટ મૂકું છું. મામેજવો, નીમ, વિજયસાર, જાંબુ, હરિદ્રા, કારેલા, કપિત, ગિલોય, અર્જુન, ભલાતક, રાયણ, સપ્તપર્ણ, આટલા અગત્યના દ્રવ્યો રજૂ કર્યા, પણ યાદી તો બહુ મોટી છે જે મેં હમણાં કહ્યું એમ.
વિસર્ગ એન્ટીડોટ. શાસ્ત્ર મુજબ દેવ અને દાનવોએ અમૃત પ્રાપ્તિ માટે કરેલા સમુદ્ર મંથન માંથી જે ઉત્પન્ન થયું એ વિષ પમાડનારું હતું, એટલે એનું નામ વિષ પડ્યું. અર્થાત જે દ્રવ્ય ઓજનો ક્ષય કરીને વિષાદ જન્માવે છે તે વિષના મુખ્યત્વે ત્રણ પ્રકાર જણાવાયા છે, જાંગમ, સ્થાવર અને ગર્વિષ. આ ગર્વિષ પ્રાણર નથી હોતું, પણ લાંબા વખત સુધી દર્દી એથી બીમાર રહે છે. દુષી વિષી નામનો રોગ ગર્વિષમાંથી થાય છે. હવે વિષના પ્રભાવને નષ્ટ કરનાર દ્રવ્યને વિષજ્ઞ કહેવાય છે. કેશ્ય હેર ટોનિક. કેશ એટલે વાળ. જે દ્રવ્યો વાળ માટે હિતકર તે કેશ્ય. કેશની વૃદ્ધિ અને પ્રાકૃત રંગ રાખનાર કેશ્ય. આના બે ભાગ પાડી શકાય, એક કેશવર્ધક અને બીજું કેશરંજક. કેશવર્ધકમાં તલનું તેલ, ડુંગરાજ, આંબળા અને કેશરંજકમાં ત્રિફળા, નીલી, મહેંદી, જાસૂદ, લો વગેરે કહી શકાય. કેશ ખરવાથી માથામાં તાલ પડે તેને કાલિત્ય અને ઇન્દ્રલુપ્ત કહે છે. પછી દંત્ય ડેન્ટિફ્રિસિસ. જે દ્રવ્યો દાંતો માટે હિતકર, શુદ્ધ કરનાર તેમજ મજબૂત બનાવનાર હોય તે મુખ શુદ્ધિ માટે પણ દંત્ય દ્રવ્યો ઉપયોગી રહે છે. એના ઘટકો દ્રવ્યો તલનું તેલ, પાવડ, વડ વગેરે. ચક્ષુય. ચક્ષુ એટલે આંખ, અને તે નિર્બળ હોય તો વ્યક્તિને બહુ તકલીફ પડી શકે માટે આંખનું અને દ્રષ્ટિનું કાળજી લેવી બધા માટે અનિવાર્ય છે. આંખ સિવાય બધું જ અંધારું છે. જે દ્રવ્યો આંખ માટે હિતકર હોય તે ચક્ષુય કહેવાય. ઉદાહરણ તરીકે જીવંતી દોડી, દાડમ, આંબળા, ઘી વિશેષ કરીને. સુશ્રુત સૂત્રસ્થાન 45-60 માં જણાવ્યા મુજબ સાંજે દોહેલું ગાયનું દૂધ પરમ ચક્ષુય છે. આ મેં જીવનીયમાં પણ કહ્યું. પુરુષ વિરજનીય પરગેટિવ. જાડામાં દોષોનો સંબંધ હોય તો તેનો નિકાલ કરનાર દ્રવ્ય તે. પુરીષ એટલે મળ. મળમાં ક્યારેક કાળો લીલો રંગ જોવા મળે તેને બદલવાનો જે સહાયભૂત હોય તે પુરુષ વિરજનીય. મવડો, સીમડો, જાંબુ એ પુરુષ વિરજનીય કહેવાય. મૂત્ર સંગ્રહણીય યુરિન ડિમિનાઇઝર. જે દ્રવ્ય મૂત્ર વધુ આવતું હોય તેને રોકે તે દ્રવ્ય મૂત્ર સંગ્રહણીય તેમજ મૂત્ર માર્ગમાં દોષોનો નિકાલ કરે તે. પછી મૂત્ર વિરેચનીય ડાયરિયોટિક. મૂત્ર સંગ્રહથી વિપરીત મૂત્ર સરણ વધારનાર દ્રવ્યો તે. હૃદય અને ફેફસાના રોગોમાં મૂત્ર કમી થઈ જાય ત્યારે મૂત્ર વિરેચનીય દ્રવ્યો ઉપયોગી રહે છે, તેમજ મૂત્ર ક્ષયમાં પણ પીતાવા છે. એક વાત ધ્યાન પર લાવવા જેવી છે કે મૂત્ર વિરેચનીય દશેમાનીમાં પુનર્નવાનો ઉલ્લેખ જોવા મળતો નથી. આ દશેમાની શબ્દ જે છે એ ચરકે જે 10-10 વનસ્પતિના સમૂહનો વર્ગ બનાવેલો અને એવા 50 એને વર્ગ બનાવેલા એને દશેમાની કહેવાય છે. સુશ્રુતે પણ ત્રણ પંચમૂળ વર્ગ અને વિરત્વાર્ધી ગણ મૂત્રે વિરેચનીય ગણાવેલ છે, તેમાં પણ પુનર્નવાનો ઉલ્લેખ જણાતો નથી. આ હું શાસ્ત્ર અભ્યાસને આધારે કહી રહ્યો છું. હોઈ શકે ક્યાંક મારી ક્ષતિ સમજવામાં હોય શકે, પણ અભ્યાસના આધારે આને ઊંડાણથી છણાવટ કર્યા પછી મેં આ ઓબ્ઝર્વ કર્યું એટલે મને દ્રષ્ટિમાં આવ્યું
કે આ બંનેમાં દશેમાનીમાં અને સુશ્રુતના વર્ગમાં પુનર્નવાનો ઉલ્લેખ નથી. મૂત્ર રોગ માટે મૂત્ર વિરેચનીય જે મૂત્ર વધારનાર કહેવાય તે વિરેચનોપક લેક્સેટિવ જે દ્રવ્યો વિરેચનમાં સહાયભૂત થાય તે આપણે મુનક્કા કારી દ્રાક્ષ આપણે જાણીએ છીએ, મુનક્કા પણ એવી જ આવે છે, સીમણીના ફૂલ, આસ્થાપનો. આ આસ્થાપનો અને અનુવાસન આ બંને પંચકર્મના યોગો માટે વૈદો માટેના છે. પણ અત્રે એક શાસ્ત્ર સમજ માટે હું બંનેનું થોડી વાત કહીશ. અત્રે આસ્થાપન બસ્તીમાં ઉપયોગ થનાર દ્રવ્યોની વાત છે જે પંચકર્મમાં જ્ઞાતા માટે છે. પણ શબ્દ અને દ્રવ્ય ગુણના અનુસંધાને રજૂ કરું છું. ઉદાહરણ તરીકે બિલ્વ અને નસોતર એ આસ્થાપન માટે છે. અનુવાસન આ પણ વૈદગણ માટે છે. પંચકર્મમાં બસ્તીના પ્રકાર માટે ઉપયોગી દ્રવ્ય રાસના અને દેવદાર. ઉદાહરણ શિરોવિરેચનીય, શિરે વિરેચનો પગ આ બંને શબ્દ. એરિનાઇસ શિરોવિરેચનો પગ અને શિરોવિરેચન નો અર્થ એક જ છે, જે મસ્તકમાંથી શિરના દોષોને નિસરણ કરીને બહાર કાઢે તે. ઉદાહરણ તરીકે નાક છીકણી, છીકા. શરદી નિગ્રહણ એન્ટીએમેટિક, વમન અથવા ઉલટીને જે રોકે તે જાંબુ અને આંબાના કુણા પત્ર, શરદી રીપુ એટલે કપૂર કાતલી ઉદાહરણ રૂપે. તૃષ્ણા નિગ્રહ, હવે અહીંયા શબ્દોની ભાષાની રીતે જોઈએ, જ્યારે નિગ્રહણ શબ્દ આવે ત્યારે એ દોષને દૂર કરનાર એવું માનવાનું. જે વારે વારે પાણીની તરસ પ્યાસ લાગતી હોય તેને ઓછી કરે તેવા દ્રવ્યો તૃષ્ણ નિગ્રહણ કહેવાય. ઉદાહરણ તરીકે કમરનું એટલે કમરના પાનનું કમરનું પાણી હિમ બનાવીને સારી વાત. ઇક્કા નિગ્રહ એન્ટી સ્ટિમ્યુલેટરીસ, જે દ્રવ્ય ઇક્કા હેડકી હિકપ ને નિયંત્રણ કરે તે દ્રવ્યો પુષ્કળ મૂળ અને સટ કચુરો. પુરી સંગ્રહણીય ડ્રાઈ એસ્ટ્રીજન, જે અતિસાર દ્રવીભૂત પુરીષને રોકે બાંધે કે આંબાની ગોટલી ઇન્દ્રજો કુટજ. સંગ્રાહી કાર્મિનેટિવ એરોમેટિક, જે દ્રવ્ય આમજન્ય અતિસારમાં પાચન કરી મલાદીનું શોષણ કરનાર હોય તે સૂંઠ જીરું વગેરે. સોથર સ્વયતુહર, આ સોથર અને સ્વયતુહર બંને સોજા માટે વપરાય છે. સ્વયતુ એટલે સોજો, સોજાને હરનાર દ્રવ્ય સ્વયતુહર કહેવાય. ચરક મતે સોજાના ત્રણ પ્રકાર છે, સોથ ઇન્ફ્લેમેશન, સ્વયતુ ઇડીમા અને સોફ સ્વેલિંગ ટ્રોમેટિક જે પડવા વાગવાથી થાય તે. સોણી સ્થાપન હેમેટિનિક્સ, હેમાટિક્સ અને બ્લડ ટોનિક, જે દ્રવ્ય રક્તસ્ત્રાવને રોકે અને સાથે રક્તની વૃદ્ધિ કરે તેને સોણી સ્થાપન અથવા રુધિર સંસ્થાપન કહેવાય. દાખલા તરીકે આમળા યષ્ટિ મધુ. વેદના સ્થાપન એનોડાઇનેસ, એનાલ્જેસિક દુખાવાનું પીડાહર. વેદના બે પ્રકારની હોય, સુખાત્મક અને દુઃખાત્મક. વેદનાને સ્થિત કરી દુઃખાત્મક વેદનાને સ્થાપિત કરવા વાળા દ્રવ્યોને વેદના સ્થાપન એટલે વેદના સ્થાપક માનવામાં આવે છે. શૂલ પ્રસન્નમાં પેઇન રિલીફ, શૂલ એટલે કોલિક પેઇન, જે પેટમાં ભય થતું હોય તે ઉદર શૂળ.
તેને હરનાર એ સુર પ્રસન્નમન પ્રસમન કહેવાય. અજમો હિંગ ટુ જે આપણે રોજિંદા વ્યવહારમાં પણ જોઈએ છે. જ્વર એટલે તાવ, જ્વર હર, એન્ટીપાયરેટિક, એન્ટીફેબ્રિલ, એન્ટીપિરિયોડિક, કારણ કે તાવના પ્રકાર છે એકાત્રો, ત્રેત્યો, ચતુર્થક, એવી રીતના, એટલે એન્ટીપિરિયોડિક પણ કહેવાય છે. ફેબ્રિફ્યુજ. ચરકના બે સૂત્ર અત્રે રજૂ કરવી કરવા જરૂરી દેખાય છે. ચરક નિદાન સ્થાન અધ્યાય 1:32 અને ચરક ચિકિત્સા સ્થાન 3. જ્વરસ્તુ એક એવ સંતાપ લક્ષણ દેહે ઇન્દ્રિય મન સ્થાપી સર્વ રોગા અગ્રજો બલિ. સંતાપ એટલે ગરમી વધી જવી, એનું નામ જ્વર. ગરમી પિત્ત સિવાય સંભવતી નથી અને ગરમી સિવાય તાવ સંભવતો નથી. આ શ્લોક મારા અગાઉના વેબિનારમાં મેં જણાવી દીધો હતો જે અષ્ટાંગ હૃદયનો હતો. જ્વરમાં આમ દોષને પ્રધાન હેતુ જણાવેલ છે અને આ આમને પચાવવા માટે જ્વર આવે છે એવો શાસ્ત્ર નિર્દેશ છે. એટલે જ્વરમાં પ્રથમ લંગન અને પીવામાં કોકરવાળનું જલ તેને લાભકારી હોય છે એવો શાસ્ત્રનો જ્વરના ચિકિત્સામાં પ્રાધાન્ય એને આપવાનું છે. એટલે આ બી એના ગુણના આધારે જ્વર નાશક, જ્વર હર, એમાં લંગન, એ લંગનના ગુણની વાત કરી રહ્યો છું. કોકરવાળા જળ એના પણ ગુણની વાત કરું છું. હુંફાળા જળથી શું ફાયદો થાય? આગળ એક જગ્યાએ આપણે જોયું હુંફાળું પાણી બીજી એક જગ્યાએ પણ કામ કરે છે. તો અહીંયા જે વિશિષ્ટ આમ કહેવાય કે પ્રભાવી કામ કરતું હોય એવા જ મેં ઉદાહરણો આપની સમક્ષ મૂક્યા છે. કાસર એક્સપેક્ટોરન્ટ, કાસ એટલે ઉધરસ, ખાંસી ના વેગને શાંત કરવામાં કરવાવાળા દ્રવ્યો કાસર ગણાય. એમાં પણ વાતજ અને કફજ બે પ્રકારની હોય એટલે એ વૈદનો વિષય બને. પણ એના દ્રવ્યો હું કહી દઉં, અરડુસી, હળદર, યષ્ટિમધુ, સિંધવ. શ્વાસર બ્રોન્કિયલ એન્ટીસ્પાસ્મોડિક, શ્વાસ પ્રાણવાહી સ્ત્રોતોના રોગો છે. જે દ્રવ્યો શ્વાસજનન કારણોને દૂર કરે તે શ્વાસર કહેવાય. વિષ્ટંભી, જે વાત અવરોધ કરી કેટલાક ગાત્રોને એટલે એના માર્ગોને જકડી આફરો ઉત્પન્ન કરે તેને યથા માર્ગે જે સ્ત્રોતો ખોલીને નિસરણ એટલે દૂર બહાર કાઢે તેને નિસરણ કરે. આ વિષ્ટંભી એટલે રોકવું, જે અંદર રોકી રાખે અને નિસરણ ન થવા દે એ બધા દ્રવ્યો વિષ્ટંભી. યથા માર્ગે સ્ત્રોતોને ન થવા દે, નિકાલ ન થવા દે. અને ગુરુ વિપાકથી રસ વહન કરનાર શિરાઓના મુખ રૂધી નાખે એટલે અવરોધ કરી ભારે પણ જન્માવે તે દ્રવ્યો અભિસંધિ કહેવાય. ઉદાહરણ તરીકે દહી, આ ઘણી વાર આપણે ચર્ચામાં લેવાયું છે કે દહી અભિસંધિ છે, સ્ત્રોતોને અવરોધ કરનારું છે. નિષ્કંભી અને અભિસંધિ આ બધી વસ્તુઓ માપની પ્રસંગે લેવાય તો વધારે સારું. નિષ્કંભી અને અભિસંધિનું માપ રાખવું અનિવાર્ય છે. એક વાત અહીંયા પણ મારે ધ્યાન લાવવી છે કે ચરકે નવા ધાન્યને અભિસંધિ ગણાવેલ છે
જ્યારે સુશ્રુતે દૂધ ગાયનું અને ઘી ગાયનું અલ્પ અભિસંધિ કયા છે, આજે વર્તમાન સમયમાં એ દૂધને નિમિત્ત બતાવે છે, તેના તરફ શાસ્ત્ર મત રજૂ કરી જાગૃતિ સમજણ આપવાનો મારો પ્રયત્ન છે. આજે નવા ધાન્ય વાપરવાની પ્રથા વધી રહી છે, તે પણ અવરોધજન્ય રોગો નું કારણ હોઈ શકે, આ એક પ્રશ્નાર્થ છે. આપણે ત્યાં એક વર્ષ ધાન્ય ખાસ એક વર્ષ જૂનું આપણે વાપરતા હતા. એક વર્ષ સુધી ધાન્ય કઠોળ નહીં, ધાન્ય એક વર્ષ સુધી મોઈને ભરી રાખતા અને બીજા વર્ષે વાપરતા હતા. આ આપણી પરંપરાગત પ્રણાલી હતી. આજે ગમે તે કારણસર લોકોને સંગરવું નથી અને નવા ધાન્યો રેડીમેડ તૈયાર પેકિંગ આવતા થયા, એના વાપરવાનું ચલણ વધતું ગયું. આ પણ જે ગુણ છે અભિસંધિનો, એ અભિસંધિ ગુણના આધારે આ વાત મારે થોડીક વિસ્તારથી સમજાવવાની જરૂર પડી. કોર પ્રસવનમાં એન્ટિસેપ્ટિક જે દ્રવ્ય જીવાણુઓની વૃદ્ધિ તથા તજન્ય કોઠ એટલે સડો રોકે, પરંતુ તેનો નાશ નથી કરતો, આ રોકે છે તેનો નાશ નથી કરતો, તે કોષ પ્રસવનમાં એટલે એન્ટિસેપ્ટિક. અસ્મરી નાશક અસ્મરી જ્ઞ લિથોટ્રિપ્ટિક્સ મૂત્રપિંડ અને મૂત્રાશયમાં થયેલ પથરીને ભેદન કરી શરીરમાંથી બહાર કાઢે તે. આજે ઘણા બધા પથરીના પ્રશ્નો પણ જોવા મળે છે, પણ પથરીના પ્રકાર મુજબ અમુકમાં પરિણામ મળે છે, અમુકમાં નથી મળતું અને અમુક વાર ઓપરેશન કરાવવું પડે છે. પણ જો ખાનપાન નો વિવેક રાખીએ તો આ સ્થિતિ ન સર્જાય. દુર્ગંધ નાશક ડિયોડ્રન્ટ જીભના મૂળમાં એટલે ગળા તરફ જ્યારે મળ વધી જાય, કફ બાજી જાય, ત્યારે મુખમાંથી દુર્ગંધ આવે છે અને એને જે દૂર કરે એ દુર્ગંધ નાશક દ્રવ્યો. આ હું દ્રવ્યના ગુણધર્મની વાત કરું છું. આપણે શાસ્ત્ર જ્યારે અભ્યાસ કરતા હોઈએ, પુસ્તક વાંચતા હોઈએ, અથવા તો ક્યાંક આપણને આવા શબ્દો જોવા મળે, સમજવા મળે, તો આ શબ્દો જો આપણે જાણતા હોઈએ તો વનસ્પતિ કઈ જગ્યાએ ઉપયોગી લઈ શકાશે એ આપણે નિર્ણય કરી શકીએ. લાલા પ્રસિક જનન સેલ્યુગોગી શિયાલોગોગી જે દ્રવ્ય મુખમાંથી લાલા સ્ત્રાવની વૃદ્ધિ કરે, ઘણાને એવું હોય કે મુખ કોરું કોરું રહેતું હોય, મોમાં જેજ બી અંદર સલાઈવા કે ચિકાસ ન હોય, તો એની જે વૃદ્ધિ કરે તે શિયાલોગોગી એટલે લાલા પ્રસેક જનન. અહીંયા જનન શબ્દ છે, હવે એનાથી વિપરીત હવે આવશે પણ એના ઉદાહરણો કહી દઉં. અકળકરો અને મરચા આ લાલા પ્રસેક જનન છે. લાલા પ્રસેક સમન ઘણાને બહુ જ લાર પડતી હોય, આખો દિવસ લાર વાળું જ મોઢું હોય, જે દ્રવ્યો મુખમાંથી લાલા સ્ત્રાવને દૂર કરે તે એ આપણો કંકણ. પણ અહીંયા કંકણ એટલે બોરિંગ બોરેક્સ જેને કહીએ, પણ એ શુદ્ધ કરીને વાપરવાની વાત છે. અને અનુભવ હોય અભ્યાસ હોય એને જ વાપરવો જોઈએ. તારકા વિકાસી, આ તારકા વિકાસી એટલે આંખની કીકીની વાત છે. જે આંખની કીકીને વિસ્ફાર કરે, આમ
ઘણા માણસો આમ જોતા હોય આમ આમ એવી આંખે જોતા હોય ને વિસ્તાર કરીને, એવી જે તકલીફ વાળા હોય એને તારક આટલી કીકીના એવા જે દ્રવ્યો એની ઉપર કામ કરે એ તારક વિકાસી માઇડિયાટિક્સ તંતુરો, તારક સંકોચન એટલે માયોટિક્સ જે આંખની કીકીનું સંકોચન કરે છે એ, એનું ઉદાહરણ અફીણ. અહીંયા હું એક વાત બહુ સ્પષ્ટ કહી દઉં, આ શાસ્ત્રમાં જે લખ્યું છે એ હું રજૂ કરી રહ્યો છું, એનો એવો અર્થ ના નીકળવો જોઈએ કે આપણને આ મળી ગયું અને આપણે એનો ઉપયોગ કરીએ. ઘણી વાર માણસના જીવનું જોખમ પણ એમાં ઊભું થઈ શકે, એટલે અનુભવ કરવો એ વૈદ્યની નિગરાનીમાં કરવો હિતાવત છે. આ મારે અનેક વાર બધા વૈદ્યો કહે છે, પણ હું થોડો વધારે એનો રિમાઇન્ડ એટલા માટે છું કે આ બધું કહેવું સાંભળવું સરળ છે, પણ પ્રયોગ કરવો જોખમી હોઈ શકે. અવિજનન ઓક્સિટોસિક્સ, હવે આ જે છે ને એ સ્ત્રીઓ માટે છે, જ્યારે પ્રસૂતિના પૂરા દિવસો થઈ ગયા હોય એટલે અને સગર્ભા સ્ત્રીને વેણ ના આવતી હોય તો વેણ જે ઉત્પન્ન કરાવે તેને આવી જનન કહેવાય. ઓક્સિટોસિક્સ આર્તવ જનન એટલે જે માસિક સ્ત્રાવ ન આવતો હોય, અલ્પ આવતો હોય અથવા તો ન જ આવતો હોય તેને એમિનોગોગોઈ, જે દ્રવ્યો આર્તવને સાફ લાવે તે દ્રવ્યો આર્તવ જનન. પછી ગર્ભાશય સંકોચન એક્બોલિક્સ, જે દ્રવ્ય ગર્ભાશયમાં સંકોચ જન્માવી એની અંદરના પદાર્થને બહાર ધકેલી કાઢે તે આને ગર્ભપાતી પણ કહી શકાય. એબોર્ટી ફેશિયન્સ, આ જે છે એ અમુક દ્રવ્ય એવા હોય છે જો આ ગુણનું ધ્યાન ન રાખીએ તો કસોવાળ અને આવું થઈ શકે. અધૂરા મહિને બાળક નીચે આવીને મૃત થઈ શકે. સ્તન્યજનન ગ્લેક્ટોગોગી, સ્તન એટલે ધાવણ, જે ધાવણ વધારનાર હોય તે સ્તન્યજનન, ઉદાહરણ તરીકે સતાવરી. સ્તન્ય નાશન લેક્ટિફ્યુઝ, જે ધાવણને સૂકવી નાખે તે. ઘણા બહેનોને એવી તકલીફ હોય છે કે બાળક મોટું થઈ ગયું હોય તો પણ એમને સ્ત્રાવ ચાલતો હોય, તો એવા પરિસ્થિતિમાં આવા ગુણધર્મવાળા દ્રવ્યો વાપરી અને લાભ લઈ શકાય. દાસામક રેફ્રિજરેટર, જે બળતરાને શાંત કરે. વયસ્થાપન યુથ પ્રિઝર્વર, જે ગળપણને જલ્દી બહાર દેખાવા ન દે. સ્વેદન ડાયોફોરેટિક્સ સુડોરિફિક્સ, જે પરસો લાવે તે. આ ઘણીવાર તાવમાં આવા પ્રયોગો કરી અને પરસેવો લાવીને પણ તાવને નિયંત્રણમાં લેવામાં આવે છે, પણ એ પરિસ્થિતિ જોઈને તાવની સ્થિતિ જોઈને આ વસ્તુ પ્રયોગમાં લેવાય છે. વામક એમિટિક્સ, જે ઉલટી વમન કરાવે તે. આપણે સર્વે જાણીએ છીએ મીંડણ. પિત્ત વિરેચન્ય કોલગોગી, જે પિત્તનું શરણ કરાવે. સોણિત ઉત્કેલેશક રૂપી ફિશિયન્ટ, જે રક્તની અંદર એક ઉત્તેજના લાવી અને અમુક રોગોમાં રક્તજન્ય ઉત્કલેશના આધારે પરિસ્થિતિ લાવે તેને સોણિતો ઉત્કલેશક કહેવાય છે. સ્ફોટક જનન વેસિકલ, શરીર પર ફોડલા ઉપાડે તે. વિલામો, વિલામાનું
કામ શરીરમાં ફોડલા ઉપાડવાનું, બાઉચીનું કામ પણ શરીરમાં ફોડલા ઉપાડવાનું. જો એને સારી રીતે વાપરવામાં ન આવે તો ફોડલો ઉપાડી દે. એટલે આવા જે દ્રવ્યો છે એ સ્ફોટ જનન કહેવાય, વેસિકલ, ઔષાદક, સેડેટિવ, ડિપ્રેશન, જે મનને વિષાદ અને અવસાદમાં લઈ જાય તે ઔષાદક, ડિપ્રેશન, ઉત્તેજક, સ્ટિમ્યુલન્ટ, જે શરીરમાં ઉત્તેજનામાં વૃદ્ધિ કરે તે ઉત્તેજક, સ્ટિમ્યુલન્ટ, હૃદય ઉત્તેજક, કોર્ડિયલ, કાર્ડિયક સ્ટિમ્યુલન્ટ. અહીંયા બે વસ્તુ છે, હૃદય એટલે હૃદયને બળ આપો અને કાર્ડિયક હૃદય ઉત્તેજક એટલે હૃદયની અલ્પ ગતિને વેગ આપીને સમ્યક કરવો. આ બે વસ્તુને જરા સારી રીતે સમજવું પડે. એટલા માટે અહીંયા મેં અલગથી હૃદય તો આગળ આવી ગયું, પણ હૃદય ઉત્તેજક કોર્ડિયલ એટલે સ્પષ્ટ રીતે અમુક વનસ્પતિ એના ઉપર જ કામ કરે છે હૃદય ઉત્તેજક, તો એવી વનસ્પતિનો અહીંયા ઉલ્લેખ કરવા માટે મેં આ અલગથી આપની સમક્ષ રજૂઆત મૂકી. પ્રજા સ્થાપન, ગર્ભ સ્થાપન, જે ગર્ભ રહે અને પૂર્ણકાળ પહેલા જ મરી જાય અથવા ગર્ભાશયના દોષોને કારણે ગર્ભ ન રહે અને જે દ્રવ્યોથી આવી વ્યાધિ દૂર થાય, પ્રજા સ્થાપન, ગર્ભ રહે એવા દ્રવ્યોની પ્રજા સ્થાપન કહેવાય છે, ગર્ભ સ્થાપક કહેવાય છે. દાખલા તરીકે દુર્વા, હરિદ્રા, નાગબલા વગેરે. ઉદર્ધ પ્રસરણમાં પ્રસમન. હવે આ ઉદર્ધ એક રોગનું નામ છે, આપણે ઘણી વાર સિદ્ધિત ઉપર ચર્ચા થઈ છે, શિરસ જેની શિરસથી એક પગથિયું આગળ અને શિરસ જેવા લક્ષણ એ ઉદર્ધ ના આવે. હવે આ ઉદર્ધ પ્રસમન એટલે એન્ટી હિસ્ટામિન મેડિકલ સાયન્સમાં તો ઉદર્ધ શિતપિત્તનો ભેદ છે, એ ત્રિદોષજન્ય કફ પ્રધાન રોગ છે. શિતપિત્તમાં વાતનું પ્રધાન હોય છે, જ્યારે ઉદર્ધમાં કફનું પ્રાધાન્ય હોય છે એવો શાસ્ત્રનો મત છે. આ મારે એટલા જ માટે થોડું બે લીટી વધારે કહેવી પડી કે શિતપિત્ત સમજીને ઘણી વાર દર્દી ખૂબ હેરાન થતા હોય છે, પણ નિદાન જે હું હર હંમેશ કહેતો હોઉં છું, નિદાનમ પરિવર્જનમ, સાચું નિદાન થાય તો જ રોગની સમ્યક દવા આયોજન કરી શકે, અને દવા આયોજન તો દ્રવ્યકુળના આધારે જ થાય છે. એટલે આ ઉદર્ધ પ્રશમનની જે વાત આવી એને મેડિકલ સાયન્સમાં એન્ટી હિસ્ટામિન કહે છે. હવે એક બીજી વાત કહી કે આધુનિક વિજ્ઞાન પ્રમાણે આ એન્ટી હિસ્ટામિન આપ્યા પછી અમુક સમય સુધી એ કાર્યરત રહે છે, પાછો એ રોગ દેખાય છે. જ્યારે આયુર્વેદની ચિકિત્સા મુજબ પથ્યપાલન સાથે જો થોડો વખત નિયમિત રીતે આવા દર્દીઓ ધીરજ રાખીને દવા કરે તો અવશ્ય સ્થિર પરિણામ મેળવી શકે. આમાં ઇમરજન્સીમાં અડાયાની રાખ એટલે જેને આપણે છાણાની રાખ કહીએ, પણ અડાયા એટલે બળતણ આપણે થાપેલા વગરના, જેવું ગાયે ગોબર મૂક્યું હોય એ જ જે સુકાઈને પડ્યું હોય અને સુકાયેલું એવું જે મળ હોય એને અડાયું કહેવાય. એટલે અડાયાની રાખ જંતુગ્ન એટલે ડિસઇન્ફેક્ટન્ટ, જે શરીરમાંથી જીવાણુજન્ય વ્યાધિને દૂર કરે તે. મોહજનક નાર્કોટિક્સ, જે મનોભાવો પર મોહજનક સુધાનાશક અસર લાવે તે મોહજનક. શુક્રલ, જે વસ્તુના સેવનથી શુક્રની વૃદ્ધિ થાય તે. વિમલાપન, એન્ટીફ્લોજિસ્ટિન, જે દ્રવ્યોના લેપ કરવાથી અપક્વ ગુમડું વેરાઈ જાય તે,
આપણે ગામડામાં પહેલા પણ આ પ્રયોગ કરતા હતા અને હજી પણ અમુક જગ્યાએ પ્રચલિત છે. ઘઉંનો લોટ હળદર અને મીઠું એની થેપલી બનાવીને ગુમડું અપક્વ ગુમડું આ વેરાઈ જાય ને કપૂકી જાય એના માટે વાપરતા હતા. અવૃષ્ય એના એફોર ધી એસિડ. અવૃષ્ય એટલે જે દ્રવ્યોથી શરીરમાં શારીરિક પુરુષનું જે શુક્ર ઉપર અસર કરે અને શુક્રનો હાસ કરે, શુક્રને જથ્થાની ઉણપ લાવે એ બધા જ દ્રવ્યો અવૃષ્ય કહેવાય. નિદ્રા પર હાઇપ્નોટિક સોફરિક સોફ્રિપિક. હવે ઘણાને ઊંઘની તકલીફ હોય પણ ઊંઘમાં આધુનિક પ્રમાણે ઊંઘની દવા આજીવન લેતા હોય એમાં જો આ નિદ્રા જે આયુર્વેદના જે યોગો છે એ જો વાપરવામાં આવે તો થોડાક સમય પછી એ રોગમાંથી મુક્તિ મેળવી શકાય. સંકોચ વિકાસ પ્રતિબંધક એન્ટી સ્પાસ્મોડિક. હવે આપણા શરીરની અંદર ધમની શીરા આ બધું જ સંકોચ વિકાસ આધારિત હોય છે અને એ જ્યારે ગતિ હળવી પડે ત્યારે ઘણા બધા રોગો એવા આવે છે કે જ્યાં એન્ટી સ્પાસ્મોડિક એટલે સંકોચ વિકાસ પ્રતિબંધક દૂર કરે એવા દ્રવ્યોની જરૂર પડે એવા દ્રવ્યો પણ આયુર્વેદમાં છે. પણ બીજા દ્રવ્યોના સહયોગ સાથે એ ઉપયોગ કરીને લાભ લઈ શકાય. અત્રે વિરામ લેતા પહેલા એક વાત થોડી કહી દો. પગથિયાના મહદઅંશે અહીંયા દ્રવ્ય ગુણના અર્થો અને જે મારાથી શક્ય બની તે સમજૂતી મેં આપી અને આવરી લીધા છે. પણ સાથે સમાપન કરતા પહેલા જ્યાં જ્યાં કોઈ દ્રવ્ય ગુણ શબ્દની પાછળ પર જનન કે વર્ધક શબ્દ લાગેલ હોય તો તે ઉપજાવનાર કે વૃદ્ધિ કરનાર સમજવું અને જ્યારે હર જ્ઞ અને નાશક શબ્દ લાગેલ હોય તો હરનાર દામનાર અને નાશ કરનાર એમ સમજવું. આમ તો ઘણા બધા એવા રોગો છે કે જે હજી મેં દર્શાવી લીધા પણ યાદી એટલી લાંબી છે અને અમુક રોજિંદા વ્યવહારમાં જે જરૂરી લાગે એ મેં લીધા છે, કદાચ એમાં એકાદ બે રહી ગયા હશે. પણ રોજિંદામાં જે આપણે જરૂરી હતા એ તો મહદઅંશે મેં સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે અને આ ગુણધર્મના આધારે ચિકિત્સા અને પ્રયોગ કરવો એ જ સાચો આયુર્વેદનો હેતુ છે. અસ્તુ, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, સરસ માહિતી આપી, ગુણધર્મોને સરસ સમજૂતી આપી. ઘણા બધા ગુણધર્મો એમણે આવરી લીધા છે. તો પ્રોપર્ટીઝ એટલે કે ગુણધર્મો આયુર્વેદના દ્રવ્યોના ચિકિત્સામાં જે વપરાતા હોય દ્રવ્ય ગુણશાસ્ત્ર કહી શકાય, તો એમાં આવા બધા પ્રોપર્ટીઝને ખાસ ઉપયોગ થતો હોય છે. તો સરસ સમજૂતી આપી, છતાં પણ કેટલાક રહી ગયા છે તો એના માટે હું સાહેબને થોડાક પ્રશ્નો પૂછી લઉં છું. જેમ કે અનુલોમક શબ્દ વપરાતો હોય છે તો એ શાના માટે વપરાતો હોય છે ઠક્કર સાહેબ? અનુલોમક એટલે જે ઉપરથી નીચે તરફ ગતિ કરાવનાર દ્રવ્યો હોય તેને અનુલોમક કહેવાય. આ અનુલોમક જે દ્રવ્ય કીધા તે દ્રવ્ય સરળ કરનાર હોય એટલે ઉપરથી જે મસ્તકથી માડી અને નીચેના જે બે માર્ગો છે પુત્રમાર્ગ અને પુરુષ માર્ગ
એ માર્ગે જે દોષોને અથવા દુષ્યને બહાર કાઢવાનો પ્રયત્ન કરાવડાવે એવા જે દ્રવ્યો તે અનુલોમક કહેવાય. અસ્તુ. બરાબર છે. બીજું અર્સોઘ્ન એટલે કે હરસને મટાડનાર, તો એનું ઉદાહરણ એક આપી દો તો બહુ સર્વસામાન્ય છે. અર્સોઘ્ન એક આપણે કંદને જ કહેવામાં આવે છે. બરાબર છે. ઓકે ઓકે ઓકે. આમાં એવું છે કે અર્સના જે પ્રકાર હોય છે ને સાહેબ, અર્સ, હવે મેં અગાઉના એક વેબિનારમાં પણ આ સ્પષ્ટતા કરી હતી કે અર્સ અને ફિશર્સ, હવે અર્સ જે છે, અર્સોઘ્ન જે કીધા છે એમાં પૈતિક જે હોય છે ત્યાં સુરણ કામ કરે છે, ત્યાં ઇન્દ્રજવ કામ કરે છે, એવા કામ કરે છે જ્યાં પૈતિક હોય ત્યાં, અને જ્યાં વાતજ હોય છે ત્યાં ચિત્રક ને એવા કામ કરે છે. એટલે આપણે તો શાસ્ત્રમાં યાદી તો ઘણી બધી છે અર્સોઘ્નની, પછી અશ્વરિઘ્નની, પણ એ દ્રવ્ય ગુણના આધારે અંશાંશ કલ્પના કરીને કયું ઉપયોગી થશે, પરફેક્ટ રસવંતી પણ છે, આવા ઘણા દ્રવ્યો છે જેને આપણે કહીએ, પણ એ વાપરવા માટે આ દ્રવ્ય ગુણનું જ્ઞાન હોય તો જ એના ઉપર પરફેક્ટ જેને કહેવાય એ ચોક્કસ દવા આપણે વાપરી શકાય. અસ્તુ. બરાબર છે. બીજું એક ગ્રંથિ વિલયક, જે ગ્રંથિ એટલે કે ગાંઠ કે સોજો. હા હા. હવે ગ્રંથિ વિલય જે છે ને એ સામાન્ય રીતે બાહ્ય હોય તો લેપો દ્વારા થતો હોય, અને આંતરિક હોય તો પણ લેપો દ્વારા જ વધારે થતું હોય છે. એટલે જે દ્રવ્યો આ ગ્રંથિઓનો ભેદન કરીને એને યા તો ઓગાળી દે, યા તો એને ફોડી અને બહાર કાઢે, એ જે દ્રવ્યો છે એને આપણે ગ્રંથિ ન કહીએ અથવા તો વિસ્ફોટક નાશક કહીએ એવું કહી શકાય. બરાબર છે. બીજો ભેદકનો અર્થ સમજાવો. ભેદક પણ અમુક વાર શબ્દ વપરાતો હોય છે, જેમ કે અનુલોમક વપરાતો હોય એ રીતનો ભેદક પણ વપરાતો હોય છે. ભેદક એટલે શું છે કે ઘણી વાર અવરોધ એટલો ઉગ્ર હોય કે ત્યાંથી આગળ જવા માટેનો માર્ગ ડેડ એન્ડ જેવો થઈ ગયો હોય, એવામાં હવે આના માટે એક ઉદાહરણ રૂપે હું આપું કે કમળાના બે પ્રકાર છે, એમાં એક પ્રકાર જે છે ને એમાં આ ભેદક દ્રવ્ય કામ કરે છે અને એટલા જ માટે કડું એમાં કામ કરે છે. ભેદકનો મતલબ જ અંદર પિયર્સ કરીને, એટલે છેદ કરીને માર્ગને ખુલ્લો કરી અને એને આગળ ધકેલવાનું કામ કરાવડાવે એને ભેદક કહેવાય. અસ્તુ. બરાબર. સરસ સરસ. ભેદક પછી મૂત્રલનો હવે મૂત્રલમાં આપણે ડાયરિયુટિક શબ્દ વપરાય, મૂત્રલ એટલે ડાયરિયુટિક. હવે મૂત્ર ઓછા થવાના જે કારણો હોય છે, રોગરૂપે હોય છે, ઋતુ પ્રમાણે હોય છે, શ્રમ પ્રમાણે હોય છે, આવા અનેક કારણો હોય છે. એમાં જે દ્રવ્યોથી મૂત્રનું નિસરણ થઈને અવરોધ દૂર થાય એ બધા દ્રવ્યો મૂત્રલ કહેવાય. પણ હું એક આ બહુ સરસ પ્રશ્ન છે અને હું એક ઘરગથ્થુ પ્રયોગ બધાને આપું છું અને ક્યારેક આવું થાય તો કરવા જેવો છે. બરફના પાણીનું ઠંડુ નેપકિન, એકદમ ઠંડા પાણીનું નેપકિન નીચોવી અને મૂત્રાશય નાભીથી મૂત્રાશયથી નીચે પેઢુંના ભાગ સુધી આખું નેપકિન આવી જાય એવી રીતના
ભીનું નીચોવી લેવાનું, પણ બરફના પાણીમાં ભીજવેલું હોવું જોઈએ. એ નીચોવી અને ત્યાં રાખો તો અવશ્ય દર્દીને એનાથી ઇમરજન્સીમાં રાહત થાય છે. આ મારા દર્દીઓના અનુભવ છે. અસ્તુ. વાહ વાહ, સરસ. બીજું જે છે, ખાસ કરીને રક્તસ્તંભ, હેમોસ્ટેટિક રક્તસ્તંભક, હવે બાહ્ય અને આંતરિક બે બને. બાહ્યમાં તો આપણે જાણીએ છીએ કે હળદર છે, યષ્ટિમધુ છે, સ્ફટિકા એટલે ફટકડી છે, ગેરુ છે, આ બાહ્ય કામ કરે. આંતરિકમાં ઓર્ગન વાઇઝ પરફેક્ટ દ્રવ્ય ગોઠવવું જોઈએ. ઉદ્વગમી છે કે અધોગામી છે, આ પણ નિધનનો એક ભાગ બને છે. ઉદ્વગમી હોય તો વાસા એટલે અરડુસી અને એનો ઉપયોગ કરીને લાભ લઈ શકાય, અને અધોગામી હોય તો હરિદ્રા. કારણ કે આમાં બે વસ્તુ, જ્યારે ઉદ્વગામી હોય ત્યારે બહુ ક્લિયર કે ઉદ્વગામી હોય ત્યારે મોઢામાંથી નાકમાંથી ને એવી જગ્યાએથી રક્ત આવતું હોય, અને અધોગામી હોય ત્યારે મૂત્રમાર્ગ અને મળ માર્ગ દ્વારા બ્લડ આવતું. તો આ બંને ઉપર ઔષધ આયોજન, અંગને ધ્યાનમાં રાખી અને કયું રક્ત સ્તંભક ઔષધ વાપરવું એ નક્કી કરવું વૈજ્ઞાનિક શિરે રહે છે. એટલે એમાં હું વિશિષ્ટ બહુ નહીં કહું, પણ મેં આ એક જે કહેવાય કે સમજ માટે જે કહેવા જેવું લાગ્યું એટલું કહીશ. અસ્તુ. બરાબર છે. બીજું રેચક, રેચકમાં તીવ્ર રેચક ને મહારેચક ને આ બધું આવતું હોય છે, તો રેચક માં સમજૂતી આપો રેચક વિશે. હા, હવે આમ મોડર્ન સાયન્સમાં પણ લેક્સેટિવ, પરગાટિવ, ડ્રાસ્ટિક પરગાટિવ, તીવ્ર રેચક, આપણે ઘણી બધી ઔષધો એવી છે જે તીવ્ર રેચક છે, જેમાં એક આપણું ઇન્દ્રવર્ણા. જો ઇન્દ્રવર્ણાને સમ્યક રીતે વાપરવામાં ના આવે તો ઇન્દ્રવર્ણા તીવ્ર રેચક છે. નસોટર, કડુ, આ બધા એનાથી હળવા છે. મીંડી આવડ, પણ મીંડી આવડનો એક ગુણ એ છે કે એ ચૂક લાવીને રેચ કરાવે છે, પણ એનો એક ફાયદો પણ છે. જ્યાં સુધી ચૂક આવતી હોય ને ત્યારે એ અવરોધજન્ય ચૂક હોય છે, એ ચૂક જ્યારે મટી જાય તો સમજી લેવાનું કે એ માર્ગ સ્વચ્છ થઈ. અને મૃદુ રેચક જેને આપણે લેક્સેટિવ કહીએ, તો ત્રિફળા છે, દ્રાક્ષ છે, આ બધી મૃદુ રેચકમાં આવે. ગરમાળાનો ગોર પણ આવે. હવે ગરમાળાના ગોરમાં પણ સંશ્રમણ શબ્દ આવે છે, જે કોતરીને મરને બાળ કાઢે, ટ્રેકને સાફ કરે, એટલે ગરમાળાના ગોળમાં પણ વાપરવામાં થોડીક એવી રીતે વિચારીને માત્રા પ્રમાણે ધ્યાન રાખવું જોઈએ. ડેરેડ્યુ પણ એમાં કામ કરે છે અને નિર્દોષ છે. આવા અનેક દ્રવ્યો, ઈસબગુલ પણ છે, પણ એ બધા રોગને ધ્યાનમાં રાખી અને કયા રોગની સાથે કયું વાપરવું એ વૈદ્ય નક્કી કરવાનું હોય છે. અસ્તુ. વાહ વાહ, સરસ 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 માહિતી આપી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, અને ઘણા બધા શબ્દોની સમજૂતી આપી દીધી. ઘણા બધા ગુણધર્મો, વનસ્પતિઓના ગુણધર્મો, એટલે કે વનસ્પતિ દ્રવ્ય હોય, પ્રાણી દ્રવ્ય હોય કે ખનિજ દ્રવ્ય હોય, દરેકના ગુણ દ્રવ્યોના ગુણધર્મો હોય છે, પ્રોપર્ટીઝ હોય છે, અને પ્રોપર્ટીઝ વિશે સરસ સમજૂતી આપી, તેમજ ઉદાહરણો પણ જણાવેલ છે. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. આ વેબિનાર ખાસ કરીને આયુર્વેદના વિદ્યાર્થીઓને ખાસ ઉપયોગી થશે, અને જે દ્રવ્યગુણ શાસ્ત્ર ભણતા હોય આયુર્વેદના વિદ્યાર્થીઓ, તેમાં આ બધા શબ્દો ખાસ આવતા હોય છે. તો ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો.
સરસ સરસ.